Yes, everyone. Now, the next point is unrealized rent and deemed owner. બીજો પોઈન્ટ છે અનરિયલાઇઝ રેન્ટ. તમારામાંથી ઘણાને એવો ક્યારેક પ્રશ્ન થયો હોય કે સર આપણે એવું કર્યું કે 12 મહિના માટે મકાન ભાડે આપ્યું અને 2 મહિના ટેનન્ટ વેલો નીકળી ગયો, ખાલી કરી દીધું, અને પછી નવો ટેનન્ટ આપણને ન મળ્યો એટલે એ મકાનને વેકન્ટ કહેવાય. 10 મહિના ભાડે અને 2 મહિના વેકન્ટ. જો એના રૂલ તમને યાદ હોય, એમના રૂલ જો બધા તમને યાદ હોય તો એવું કીધું હતું કે MR FR કમ્પેર વિથ FR વિચ એવર ઇઝ હાયર, કમ્પેર ઇટ વિથ SR વિચ એવર ઇઝ લોઅર, એન્ડ ધેન કમ્પેર ઇટ વિથ એકચ્યુઅલ રેન્ટ ઓફ 10 મંથ્સ. એન્ડ ઇફ ઇટ ઇઝ મોર ધેન ધ રિઝનેબલ રેન્ટ, ધેન એકચ્યુઅલ રેન્ટ વિલ બી GAV. બટ ધ પ્રોબ્લેમ ઇઝ ઇફ ઇટ ઇઝ લેસ ધેન રિઝનેબલ રેન્ટ. તો તમને યાદ હોય બે પોઈન્ટ હતા. ઇઝ ઇટ ડ્યુ ટુ વેકન્સી? શું એ વેકન્સીને કારણે છે? ઇફ ઇટ ઇઝ ડ્યુ ટુ વેકન્સી, ધેન એકચ્યુઅલ રેન્ટ જે 10 મહિનાનું મળ્યું હોય ડેટ વિલ બી ધ GAV. ઇફ ઇટ ઇઝ ડ્યુ ટુ એની અધર રીઝન, જો એ બીજા કોઈ કારણોથી હોય તો પછી રિઝનેબલ રેન્ટ વિલ બી GAV. લાસ્ટ પોઈન્ટમાં આકાશે મને એવો પ્રશ્ન પૂછેલો કે કોન્ડ પ્રોપર્ટી હોય અને વેકન્ટ હોય તો શું કરવાનું. તો કદાચ એ બધાને પ્રશ્ન હોય તો હજી એક વાર તમને કહું છું કે કોન્ડ પ્રોપર્ટીમાં GAV ગણવાની રીત જે છે ને, GAV એ તો નોર્મલ જ છે. GAV કેલ્ક્યુલેટ કરી લ્યો ને પછી તમારે પાર્ટ પાડવાના છે. જો ઓલું આગલું એક્ઝામ્પલ તમને યાદ હોય તો, સોરી, જો આગલું એક્ઝામ્પલ તમને યાદ હોય તો MR FR જે છે એમાં 10 લેક્સ હતું અને AR 12 લેક્સ હતું, તો આપણે GAV કેલ્ક્યુલેટ કરી નાખી હતી 12 લેક્સ. એક જ મિનિટ. GAV 10 12 લેક્સ કેલ્ક્યુલેટ કરી નાખી હતી અને પછી એનું પાર્ટ પાડ્યા હતા. તો વેકન્ટ હોય તો પણ એ જ રીતે કરવાનું. હવે આપણો જે મેઇન પોઈન્ટ છે કે જ્યારે વેકન્સી છે, વેન ધેર ઇઝ એન વેકન્સી, યુ નો હાઉ ટુ ડિટરમાઇન GAV. એક પ્રોબ્લેમ કેવો છે ખબર છે કે ટેનન્ટ 12 મહિના રહ્યો છે, સમજજો, 12 આપણા શબ્દોમાં કહી પૂરેપૂરો 12 મહિના. મહિનાનું ભાડું 1 લાખ રૂપિયા છે, 1 લાખ રૂપીસ. એટલે એક્ચ્યુઅલ રેન્ટ કેટલું થાય? 12 લેક્સ થાય. એ રહ્યો છે પણ ફેબ્રુઆરીમાં આપણને રેન્ટ દેવા ન આવ્યો, ફેબ્રુઆરી 20માં. એટલે આપણે એને ફોન કર્યો તો એને કીધું કે ભાઈ અત્યારે વૈશ્વિક મંદીને કારણે થોડો એનો બિઝનેસ પણ ડાઉન છે, તો થોડી ગીવ મી સમ ટાઈમ, એટલે મને કે સમય આપો તો હું પછી રેન્ટ ભરી દઈશ. આપણે કીધું ઓકે, નો ઇસ્યુ, નો પ્રોબ્લેમ. ફેબ્રુઆરીનું રેન્ટ એને ન આપ્યું, માર્ચનું રેન્ટ પણ એને આપણને ન આપ્યું. આપણે ફોન કર્યો તો ત્યારે એને કીધું કે હું બંને રેન્ટ તમને એપ્રિલ મે માં આપી દઈશ. અચ્છા, આપણા થોડા રિલેશનમાં હતા એટલે આપણે એની પાસેથી કોઈ ડિપોઝિટ પણ નહોતી લીધી. યર પૂરું થઈ ગયું 1920. ફરીથી એક વાર આખું વર્ષ રેન્ટ ઉપર લેટ આઉટ કરેલું છે, રેન્ટમાં ટેનન્ટ રહી છે, વેકન્ટ નથી, પણ એને મને ફેબ્રુઆરી અને માર્ચનું રેન્ટ આપ્યું નહીં. અચ્છા, 1 લાખ રૂપીસ જો મારું ભાડું હોય મકાનનું તો 10 લેક્સ રૂપીસ રેન્ટ મને મળ્યું ટોટલ યરલી, 10 લેક્સ, જે મળવું જોઈએ ખરેખર 12 લેક્સ. અચ્છા, તમે એમ કહો સર તો ઓલું વેકન્સી વાળા રૂલ લાગુ પાડશું, એ ન પડે કારણ કે વેકન્ટ નથી. આને કહેવાય અનરિયલાઇઝ. શું કામ ખબર છે? એવું નથી કે મને હવે આપવાનો છે. એપ્રિલ 20 થી જ્યારે હું એને ફોન કરું છું, એપ્રિલ 2020માં એનો ફોન સ્વિચ ઓફ આવે છે, હું એની જે જે જગ્યાએ તપાસ કરવા જાઉં છું ત્યાં ક્યાંય એ મને મળતો નથી. અચ્છા, હવે મારે શું કરવાનું જ્યારે મને ભાડું મારું ડ્યુ, જો તમે વિચાર કરો એક્ચ્યુઅલ રેન્ટ ડ્યુ તો 1 લેખ પ્રમાણે 12 લેક્સ ડ્યુ છે અને મને રિસીવડ 10 લેક્સ છે અને 2 લેક્સ મળ્યું નથી. એક પ્રકારની બેડ ડેટ છે. તો પેલી વસ્તુ એ સમજો કે વેકન્સી અને અનરિયલાઇઝ રેન્ટ આ બંનેમાં આપણને રેન્ટ ન મળ્યું હોય, વેકન્ટમાં મળ્યું જ ન હોય, અનરિયલાઇઝ એટલે પણ મળ્યું ન હોય, પણ વેકન્ટમાં તો મળવાનું પણ નહોતું. ઇટ વોઝ નાઇધર ડ્યુ નોર રિસીવ. જ્યારે અનરિયલાઇઝમાં તો શું છે, મળવાનું હતું પણ મળ્યું
નથી. તો હવે એના વિશે આપણે જરા જોઈએ નેક્સ્ટ પોઈન્ટ. અનરિયલાઇઝ રેન્ટ મીન્સ સચ રેન્ટ વિચ ઇઝ ઇરરિકવરેબલ, જે રેન્ટ છે સોરી એ ઇરરિકવરેબલ છે, ઇટ ઇઝ બેડ ડેટ. And while computing rent received or receivable, such unrealized rent shall be excluded and GAV shall be higher of result to and rent received. No special treatment like vacancy. થોડું બધું ભેગું ક્લમઝી થઈ રહ્યું છે. આપણે જરાક એક એક્ઝામ્પલ જોઈએ. Everyone, please. હવે તમને સ્ક્રીન ઉપર એક્ઝામ્પલ દેખાતું હશે, બધા જરા રેડી. મ્યુનિસિપલ રેન્ટ 10 લેખ્સ છે કોઈ મકાનનું, ફેર રેન્ટ 12 લેખ્સ છે, સ્ટાન્ડર્ડ રેન્ટ 15 લેખ્સ છે, એક્ચ્યુઅલ રેન્ટ પર મંથ 1,20,000 છે. એમાં FRSR એક્ચ્યુઅલ રેન્ટ પર મંથ ઓલા બધા પર એનમ છે, અને અનરિયલાઇઝ રેન્ટ જે છે ફોર 1 મંથ મળ્યું નથી. એટલે થયું શું હશે ફરીથી પેલા શાંતિથી સમજો. આખું વર્ષ મકાન ભાડે આપેલું જ છે, લેટ આઉટ કરેલું છે. એ માહિતી કદાચ ન આપી હોય તો પણ હું તમને આપું છું કે લેટ આઉટ કરેલું જ છે, પણ 1 મહિનાનું ભાડું આપણને મળ્યું નથી. તો એનો જે આન્સર છે એ જરા અહીંયા જોજો. એનો આન્સર તમને સ્પેસિફિકલી બતાડી દઉં. ત્યારે આ પોઈન્ટ ઉપર જવાનું છે આપણે. સો અહીંયા ફોકસ ત્યાં કરજો જરા એવરીવન, બરાબર છે. હવે જુઓ, અનરિયલાઇઝ રેન્ટ આપણે 1 મહિનો છે, જીએવી તો જીએવી પેલા રિઝલ્ટ 2 ગોતો, જેને આપણે રીઝનેબલ રેન્ટ કહીએ છીએ. 10 લેખ્સ, 12 લેખ્સ, 12 લેખ્સ, 12 લેખ્સ, 15 લેખ્સ, 12 લેખ્સ, યાદ હશે હાયર લોઅર. સો રીઝનેબલ રેન્ટ ઇઝ 12 લેખ્સ. Actual rent which is due. Due means જે rent due થયું છે 1,20,000 per month એને multiplied by 12. એટલે કે 14,40,000 મને મળવું જોઈએ. કેટલું? 14,40. પણ સામે મળ્યું કેટલું? એકચ્યુઅલ રેન્ટ રિસીવડ કેટલું છે? 13,20. 1 મહિનાનું રેન્ટ મળ્યું નથી. આપણે પ્યોર કાઠિયાવાડીમાં કહીએ તો ભાડું આતે આપણને ચૂનો લગાડ્યો છે, આપણને મળ્યું નથી, આપણું રેન્ટ ડ્યુ થયું. અચ્છા, હાઉસ પ્રોપર્ટીમાં તો એક્ચ્યુઅલ એન્યુઅલ વેલ્યુ ટેક્સેબલ છે. એટલે હવે તમારા મગજમાં પ્લીઝ વેકન્સીના રૂલ્સ નહીં અપ્લાય કરે. આના રૂલ સિમ્પલ છે. અનરિયલાઇઝ રેન્ટ એન્ડ વેકન્સી બોથ આર ડિફરન્ટ. તો આમાં રૂલ શું થશે ખબર છે? હાયર, લોઅર, હાયર. MRFR, whichever is higher. If reasonable rent with SR, whichever is lower. In AR, jetlu AR hoy. Par question e che ke sir amne 1 mahina nu rent nathi mayidu hi. To jo ame bataidu che AR due 1440 che ne AR received 13,20,000. Government tamne je 1 mahina nu rent nathi mayidu, bhaduate je nuksan karayu che, tamne je bad debt gai che, e baad apse tamaru AR ganase 13,20,000. ફરીથી એકવાર આ જો જરા રિપીટ કરી દઉં તો, ફરીથી અગેઇન રિપીટ વારંવાર, કે રીઝનેબલ રેન્ટ 12 લેખ્સ, એક્ચ્યુઅલ રેન્ટ આપણું 14,40,000 હતું, પણ આપણને ભાડુઆતે 1 મહિનાનું રેન્ટ નથી આપ્યું, તો ગવર્મેન્ટે આપણને અનરિયલાઇઝ રેન્ટ ઉપર આપણી પાસેથી ટેક્સ નથી લીધો, એને એનું ડિડક્શન આપણને આપ્યું છે. 1,20,000 બાદ કરો, એ આર રિસીવ 13,20,000 એટલે મળશે ને જીએ. નાઉ
નીચે જે પોઈન્ટ આપ્યો છે જરા કોન્સન્ટ્રેટ કરજો, હું તમને જરા સ્પોટ કરીને બતાડું છું. આ જે છે, વોટ વુડ બી ચેન્જ એવરી વન, વોટ વુડ બી ચેન્જ ઇન યોર આન્સર ઇફ યુ આર મીન્સ નોટ યુ આર, ઇટ્સ અનરિયલાઇઝ્ડ. વોટ વુડ બી ચેન્જ ઇન યોર આન્સર ઇફ યુ આર ઇઝ ફોર 3 મંથ્સ. જો અનરિયલાઇઝ્ડ રેન 3 મહિનાનું ભાડુઆત હેરાન ગતિ કરી ગયો, એના ઉપર વિશ્વાસ મૂકો, 3 મહિનાનું ભાડું નહોતું આપ્યું તો એ રેવા દીધો અને પછી ગુમ જ મળતો નથી, તો હવે જરા જવાબ જોવો જોઈએ. જીએવી રીઝનેબલ રેન્ટ તો સેમ જ રહીએ, 12 લેક્સ એ એન્યુઅલ વેલ્યુ છે. 1 મહિનો અનરિયલાઇઝ્ડ હોય કે 3 મહિના અનરિયલાઇઝ હોય એ સેમ રહે. એકચ્યુઅલ રેન્ટ ડ્યુ છે એ કેટલું થશે? તો કે એકચ્યુઅલ રેન્ટ ડ્યુ, સોરી એવરી વન, વોટ વુડ બી ચેન્જ ઇન યોર આન્સર, ઇટ્સ માય મિસ્ટેક, જીએવી 12 લેક્સ, AR due 14, એ તો આપણે કરી નાખ્યું. હવે આ છે, વોટ વુડ બી ચેન્જ ઇન યોર આન્સર ઇફ ઇઝ યુ આર ફોર 3 મંથ્સ. જરા સ્લાઇડ બદલાઈ ગઈ હતી. હવે જોવો જોઈએ, જીએવી તો 12 લેક્સ જ રહેશે, એકચ્યુઅલ રેન્ટ ડ્યુ કેટલું થશે? 14,40,000. ફરીથી એક વાર જોઈ લ્યો, 1,20,000 મલ્ટીપ્લાઇડ બાય 12. જયારે AR રિસીવડ 1080 જ, AR રિસીવડ જે છે 10,80,000 છે. કેવી રીતે? 1,20,000 મલ્ટીપ્લાઇડ બાય 9, સો ઇટ્સ 10,80,000. 3 મહિનાનું ન મળ્યું. હવે આગલામાં તો એવું હતું, 1 મહિનાનું નહોતું મળ્યું, એટલે AR રિસીવ 1,320 હતી અને તમે તમારી જીએવી 1,320 ડિક્લેર કરી. આ વખતે સિચ્યુએશન જુદી છે, જરા જોવો જોઈએ. AR ડ્યુ ભલે 1,440 થયું, પણ AR રિસીવ તો 1,080 જ છે. 3 મહિનાનું ભાડું આપણને ભાડુઆતે આપ્યું નથી. તો સૌથી મહત્વનો પોઈન્ટ હવે બને છે, જો ગ્રોસ એન્યુઅલ વેલ્યુ 12 લેક્સ, ગ્રોસ એન્યુઅલ વેલ્યુ 12 લેક્સ રૂપીસ. અચ્છા, આમાં ઘણાને એવો પ્રશ્ન થયો, જસ્ટ એ મિનિટ, ચેટરૂમમાં જરા કંઈક પ્રોબ્લેમ્સ છે બધાને, પ્લીઝ ઇફ પોસિબલ. આકાશ, પ્રિયાંશ, જો વચ્ચે ન કરો ચેટ, મને આમાં થોડું ડિસ્ટર્બન્સ આવે છે, અહીંયા જ હમણાં કોન્સન્ટ્રેટ ન કદાચ અત્યારે થતું હોય કોઈને પણ, તો હું એ વિડીયો તમને ફરીથી મોકલી દઈશ, ડોન્ટ વરી. અને વચ્ચે વચ્ચે ન જરા કરો, બરાબર છે? પ્લીઝ થોડા ફાઉન્ડેશન વાળા પણ બધા આવી ગયા છે, એને હું રિમૂવ કરું છું. પ્લીઝ તમે અત્યારે નહીં, તમારો ટાઈમ 1 વાગ્યાનો છે લેક્ચરનો. Yes, sorry. So we are discussing this particular point. So હું જે કહેતો હતો તમને એ કે આ જે એક્ચ્યુઅલ રેન્ટ રિસીવડ છે એ 1,080 છે અને એની ગ્રોસ એન્યુઅલ વેલ્યુ 12 લેક્સ. તો હવે તમારે જીએવી 12 લેક્સ. અચ્છા, ઘણાને પ્રશ્ન એવો થાય છે કે સર આમાં આપણને અનરિયલાઇઝ નો બેનિફિટ ક્યાં મળ્યો? મળ્યો, જો તમે જરા જુઓ, જો અનરિયલાઇઝ ન હોત ને તો તમારું એકચ્યુઅલ રેન્ટ 14,40,000. તમને રેન્ટ મળ્યું છે 10,80,000. છતાં પણ બધા ફિગર્સ જોતા જ આજો નીચે, AR ડ્યુ 1,440 છે, તમને રિસીવ 1,080 છે, પણ તમારી જીએવી કેમ 12 લેક્સ થઈ? તો કે રીઝનેબલ રેન્ટ, આપણું સૂત્ર છે હાયર લોઅર હાયર, MR, FR, SR, એમાંથી આપણે 12 લેક્સ પસંદ કર્યું હતું. હવે AR ભલે 1,080 હોય,
પણ ગ્રોસ એન્યુઅલ વેલ્યુ 12 લેખ્સ. અચ્છા તમે એમ કહેશો કે અમને ભાડું મળ્યું નથી તો પણ ગવર્મેન્ટ અમારી પાસેથી અમને અનરિયલાઇઝ નો બેનિફિટ નહીં આપે? નહીં, આપેલો છે ગવર્મેન્ટ. ગવર્મેન્ટે એમ કીધું કે જો કદાચ તમે ભાડે ન આપ્યું હોત ને મકાન, તો પણ અમે ડીમ્ડ લેટ આઉટ ગણીને 12 લેખ્સ લેત. તો તમે ભાડે આપ્યું છે, ખાલી તમારી સાથે બનાવ શું બની ગયો? ઘટના કઈ ગઈ હતી કે તમને 3 મહિનાનું રેન્ટ નથી મળ્યું, બાકી તો હા 3 મહિનાનું રેન્ટ એ જોજો. આ વોટ વુડ બી ચેન્જ કરાવું છું, એટલા માટે 12 લેખ્સ. ટૂંકમાં જો અનરિયલાઇઝ રેન્ટ હોય ને તો બહુ સિમ્પલ, MRFR whichever is higher with SR whichever is lower and compare it with AR whichever is higher. જો AR higher હોય તો એ પણ, otherwise reasonable rent. પણ AR એટલે શું? AR એટલે તો કે actual rent, એટલે rent due minus unrealized. ફરીથી actual rent means rent due minus unrealized. Rent due માઇનસ અનરિયલાઇઝ એટલે કે જે એક્ચ્યુઅલ રેન્ટ રિસીવ્ડ એ થશે. એક બીજું એક્ઝામ્પલ જરા જોઈએ, એના જેવું જ છે પણ મેં થોડા ફિગર ચેન્જ કર્યા છે. જો MR 10 લેખ્સ, FR 12 લેખ્સ, SR 15, એટલે રિઝનેબલ રેન્ટ તો 12 લેખ્સ જ છે. આમાં પણ ઓની જેમ જ છે, પેલો આન્સર છે ને જે એ અહીંયા આપેલો છે, તમે આ બાજુ જોજો જરા, અને પછી વોટ વુડ બી ચેન્જ તરફ આપણે જઈશું. સો ધ ફર્સ્ટ આન્સર, હવે ER 2 લેખ્સ કરી નાખ્યું છે, બધા જરા જાગજો, અને અનરિયલાઇઝ 1 મંથ. તો જો મેં અહીંયા આપ્યું છે રિઝનેબલ રેન્ટ કેટલું થાય 12 લેખ્સ, AR ડ્યુ 24 લેખ્સ, તમે 12 મહિના મકાન ભાડે આપ્યું છે, ટેનન્ટ 12 મહિના માટે છે જ, વેકન્ટ નથી નથી નથી, અને એ AR જે છે એ રિસીવ 22 લેખ્સ, 1 મહિનાનું ભાડું મળ્યું નહીં. નાવ સિમ્પલ રૂલ, હાયર લોઅર હાયર, એમાં જે હાયર લોઅર હાયર છે એ જ જોવાનું છે. સો AR વિલ બી 22 લેખ્સ એન્ડ GAV વિલ બી ઓલ્સો 22 લેખ્સ. નાવ વોટ વુડ બી ચેન્જ ઇન યોર આન્સર ઇફ અનરિયલાઇઝ રેન્ટ ઇઝ ફોર 3 મંથ્સ? અબ આયેગા અસલી મજા. જો GAV 12 લેખ્સ છે, AR ડ્યુ 24 લેખ્સ, AR received તો 18 લેખ્સ જ થશે, કારણ કે 3 મહિના તો 9 મંથ્સ, 1 મહિનાનું ભાડું આ વખતેના એક્ઝામ્પલમાં 2 લાખ રૂપિયા છે, સો 18 લેખ્સ થશે. પણ તો પણ AR હાઈએસ્ટ છે, 9 મહિનાનું AR 12 મહિનાની રિઝનેબલ રેન્ટ કરતા વધારે છે, સો યોર GAV વિલ બી 18 લેખ્સ. નેક્સ્ટ લાઈન, instead of unrealized it is vacant. હવે આ એક comparative slide છે કે જેમાં MR 10 lakhs, FR 12, SR 15 મેં same રાખ્યું છે, AR per month 120 છે. અને તમે જો જોશો, પ્લીઝ વચ્ચે ન ન એ ડિસ્ટર્બ કરો, હું કરું છું, તમારું સારું છે ઉદ્દેશ, પણ એની બદલે હું બતાડું છું. વન વેકન્ટ જે છે એ 1 મંથ, વેકન્ટ 1 મંથ. હવે વેકન્ટ, હવે ઓલા રૂલ નહીં, AR MR FR માં ક્યાં રૂલ આવશે? વેકન્ટ ના રૂલ. ફરીથી એકવાર હું તમને યાદ દેવડાવી દઉં, MR FR whichever is higher, result 1 with SR whichever is lower, એટલે રીઝનેબલ રેન્ટ. રીઝનેબલ રેન્ટ નું કમ્પેરિઝન AR સાથે, AR ઓફ ધ લેટ આઉટ પીરિયડ, 12 મહિના માટે લેટ આઉટ આપ્યું અને 3 મહિના વેકન્ટ હોય તો 9 મહિનાનું જ AR લેવાનું. એ 9 મહિનાનું AR 12 મહિના કરતા વધારે હોય તો તો GAV એ થશે. ટૂંકમાં અનરિયલાઇઝ હોય કે વેકન્ટ હોય, જો AR વધારે આવતું હોય ને તો આંખો બંધ કરી આંખો ખોલીને AR લઈ લે છે. પ્રોબ્લેમ બધા ક્યારે છે ખબર છે? જ્યારે AR છે એ રિઝનેબલ રેન્ટ કરતા ઓછું આવે. અને હવે જોજો તમે, જો આમાં GAV રિઝનેબલ રેન્ટ જે છે એ 12 લેખ્સ છે, AR રિસીવડ 13,20,000, 1 મહિનો એટલે કે 1,20,000 મલ્ટીપ્લાઇડ બાય 11, તમને બહુ કદાચ દેખાશે નહીં પણ 13,20,000. સો GAV વિલ બી યોર AR વિલ બી 13,20,000 એન્ડ ધેટ વિલ બી યોર GAV.
અચ્છા આ જગ્યાએ એક મહિનો અનરિયલાઈઝ હોત તો, હજી એકવાર ફરીથી યાદ દેવડાવું, એક મહિનો અનરિયલાઈઝ હોત તો આ ફિગર્સ બધા આમ જ રહે. રીઝનેબલ રેન્ટ 12 લેખ, એક્ચ્યુઅલ રેન્ટ 13,20,000 એન્ડ જીએવી વિલ બી 13,20,000. પણ જે મેઇન વસ્તુ અને મોટો ડિફરન્સ જે પડે છે, જે તમને ખૂબ મહત્વનું બને, એ અહીંયા છે આ પર્ટિક્યુલર પોઈન્ટમાં. વોટ વુડ બી ચેન્જ ઇન યોર આન્સર? તમારા આન્સરમાં શું ચેન્જ છે? એ આપણી સ્ટાઇલ પ્રમાણે what would be change in your answer if it is vacant for 3 months? બધા વેકન્ટ. તો જેની GAV હવે ગોતવાની છે રીઝનેબલ રેન્ટ 12 લેખ, જ્યારે 3 મહિના માટે વેકન્ટ એટલે 1,20,000, 9 મંથ્સ નું જ રેન્ટ, સો ઇટ વિલ બી 10,80,000. નાવ રીઝનેબલ રેન્ટ ઇઝ 12 લેખ એન્ડ એકચ્યુઅલ રેન્ટ ઇઝ 10,80,000, વિચ ઇઝ લેસ ધેન which is less than reasonable rent. But is it due to vacancy? So a vacancy ne karne che? Yes, only and only due to vacancy. Jo vacancy na hot ne to apru ER che ne 13,20,000 hoy to apru ER hot 120 multiplied by 12, 1440 hot. To a kem 1080 thai gyu? 10,80,000 એટલે ક્યુ? Because it is only and only and only and only and only and only due to vacancy. If AR is less than due to vacancy, AR છે વેકન્સી ને કારણે ઓછું છે રીઝનેબલ રેન્ટ કરતા. ડ્યુ ટુ વેકન્સી યોર જીએવી વિલ બી AR. હવે અહીં જરા વિચારો, જો આ વેકન્ટ ન હોત અને અનરિયલાઈઝ હોત તો, એટલે અનરિયલાઈઝ હતું કરાયું, પાછું વોટ વુડ બી ચેન્જ વેકન્ટ નું કરાયું. હવે ફરીથી એક વાર બોલું છું કે આ 3 મહિના અનરિયલાઈઝ હોત, જો આ 3 મહિના અનરિયલાઈઝ હોત તો રૂલ કયો લાગુ પડે? ફરીથી હાયર લોઅર હાયર, હાયર લોઅર હાયર નો જ રૂલ એપ્લિકેબલ. આ વસ્તુ થઈ એ આપણી અનરિયલાઈઝ રેન્ટ ની વાત થઈ. હવે એક જરાક આપણે ફરીથી એ તરફ જઈએ, એકવાર યાદ દેવડાવી દઉં, પેલી સ્લાઇડ બતાડી દઉં છું તમને. Just a minute. થોડો પ્રોબ્લેમ જેને કહી શકાય કે સ્પીડ નો છે. હવે તમે જરા જોઈ શકશો, એ આપણું જે આપેલું અનરિયલાઈઝ રેન્ટ મીન્સ સચ રેન્ટ વિચ ઇઝ ઇરરિકવરેબલ એન્ડ વાઇલ કમ્પ્યુટિંગ રેન્ટ રિસીવડ ઓર રિસીવેબલ, સચ અનરિયલાઈઝ રેન્ટ સેલ બી એક્સક્લુડેડ એન્ડ જીએવી સેલ બી હાયર ઓફ રિઝલ્ટ ટુ એન્ડ રેન્ટ રિસીવડ ઓર રિસીવેબલ. એ એક્સક્લુડ કરવાનું અને જીએવી. હવે કોઈના માઇન્ડમાં એવો પ્રશ્ન હતા કે સર જો આવું હોય તો આઈ થિંક મીટિંગનો ટાઈમ થોડો પૂરો છે. હવે અનરિયલાઈઝ ક્યારે બાદ મળે એ હું તમને નેક્સ્ટ મીટિંગમાં, સોરી ક્યારે બાદ નહીં પણ અનરિયલાઈઝ શું છે એના માટેની 4 કન્ડિશન છે એ આપણે નેક્સ્ટ મીટિંગમાં જોઈશું. ઓકે, નાવ નેક્સ્ટ મીટિંગ વિલ બી એટ 4:30 ઇન ધ આફ્ટરનૂન. નેક્સ્ટ મીટિંગ આપણી બપોરના 4:30 હશે. ઓકે, આવજો.